એટલે બસ હવે અહીંયા જે આપ્યું છે આ બધું જે બધું બધા જે ઉદાહરણો શીખી ગયા એની સમરી છે કે આપણે દ્વિઘાત બહુપદી હોય તો એમ કે કોઈ પણ દ્વિઘાત બે ભિન્ન શૂન્ય હોય અથવા એક જ શૂન્ય હોય તો આ તક શૂન્ય ન હોય એટલે કા શૂન્ય એટલે આ એક્સની કિંમત આ વાય બરાબર શૂન્ય હોય ત્યારે એક્સની એક કિંમત આવે અથવા બે કિંમત આવે અથવા તો એક ના આવે એટલે કે શૂન્ય કિંમત આવે એટલે આવી રીતે ત્રણ હોય તો એટલે એના ઉપરથી નિર્ણય એવો કર્યો કે દ્વિઘાત બહુપદીનો મહત્તમ બે વાસ્તવિક શૂન્ય હોય છે. મહત્તમ એટલે વધુમાં વધુ, વાસ્તવિક એટલે જે એટલે આપણે કંઈક વાસ્તવિક સંખ્યાનો આંકડો હોય એટલે હારનો સભ્ય હોય એવું. બાકી કાલ્પનિક તો આવે એ આપણે અહીંયા શીખતા નથી. એટલે મહત્તમ બે વાસ્તવિક શૂન્યો એટલે એનો અર્થ એમ કે એક્સની વધુમાં વધુ બે કિંમત હોય, બે જોઈએ એવું નહીં, કા એક હોય એક ના હોય અને કા બે હોય ત્રણ ના હોય કોઈ દિવસ. એટલે આ રીતે એણે આ બધા સાથે સાથે ઉદાહરણો પછી અહીંયા ભેગા કર્યા છે. હવે